नमस्कार दर्शक मित्रों, હું છું પિનલ. સુરત ચેનલના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. હજીરાની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને અંતિમ શ્વાસ સુધીની કેદ. આજીવન કેદની સજા સાંભળતા આરોપી સુજીત મુનીલાલ સાકેતે જજ પર ચપ્પલ ફેંક્યું. સરસાણા એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલમાં મુખ્યમંત્રી હાજરીયા 12% જીએસટી ઘટાડીને 5% રાખવા કેન્દ્રને પત્ર લખાશે. ભાટીના ઓવરબ્રિજ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત. અકસ્માત બાદ ચાલક ટ્રક ઓવરબ્રિજ પર મૂકી નાસી છૂટ્યો હતો. પુણા સારોલી રોડની આરઆરટીએમ માર્કેટના વેપારીઓ દ્વારા સરકારની સદબુદ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યું. અને નાનપુરાના ખંડેરાવપુરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીના વિડીયો વાયરલ. ફૈયાઝ રંગોનીના જન્મદિન નિમિત્તે ફટાકડા ફોડી જાહેરમાં કેક કાપવામાં આવી. વધુ સમાચાર વિગતવાર. સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસમાં દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ સરકાર પક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીની જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. બાળકી તરફી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવન પર્યંત જેલવાસની સજા ફટકારી છે. સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ ઈટ મારીને પ્રતિકાર કર્યો હતો જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રૂર અને જઘન્ય કૃત્ય આચર્યું હતું, જેથી તેની કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માંગ કરી હતી, જો કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી ફોન અને એનિમલ ફોનના વિડીયો પણ મળી આવ્યા હતા. તે પુરાવા મહત્વના સાબિત થયા હતા. આજથી 7-8 મહિના પહેલા હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 5 વર્ષની બાળકીની ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુનીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો, જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. સગીર બાળકીના દુષ્કર્મ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટના ભંગનો કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતા સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની 5 જ મુદતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદ પક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની દલીલો પૂરી થતાં આજે કોર્ટે આખરી સજા ફટકારી હતી. આ કેસમાં ભોગ બનનાર બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઉંમરના મુદ્દે વિસંગતતાને ધ્યાન પર આવતા ફરિયાદ પક્ષે ભોગ બનનારના ઉંમરના અન્ય પુરાવા હોવા છતાં તાકીદે ભોગ બનનાર બાળકીના વતનની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરીને વધારાનો પુરાવો રજૂ કર્યો હતો, જેથી કોર્ટે આરોપીના વિશેષ નિવેદન તથા સરકાર પક્ષના વધારાના પુરાવા અને દલીલો બાદ આજે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી. હજીરા દુષ્કર્મનો જે કેસ હતો, એ કેસમાં નાની બાળકી સાથે બળાત્કાર કરવામાં આવેલો, સુષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને ત્યાર પછી એની હત્યા કરી દેવામાં આવેલી. એ કેસમાં આરોપી સુજીત એને આજે સુરતના એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં સજા સાંભળવા ઉપર હતી. એના જજમેન્ટ ઉપર જજમેન્ટ તો હમણાં અઠવાડિયા પહેલાં જ આવી ગયેલું અને એમાં કસૂરવાર ઠેરવેલો.
પણ કેટલી સજા કરવી એ પ્રમાણ નક્કી કરવાનું બાકી હતું, તો એ માટે દલીલો કરી અને આજે નામદાર સુરતના એડિશનલ સેશન જજ શ્રી પી એસ કાલા સાહેબે આરોપી સુજીતને 376 ઇન્ડિયન પિનલ કોડની કલમ 376 એ બીમાં બાકી રહેલી જેટલી જિંદગી છે તે જિંદગી પર્યંત એને જેલમાં રહેવાનો એવો સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે. એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. 377માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 302માં આજીવન કેદ ઉપરાંત 1,00,000 રૂપિયા દંડ એ પણ હુકમ કરવામાં આવ્યો છે. અને વિક્ટિમના પરિવારને 20,00,000 રૂપિયા સુધી 20,00,000 રૂપિયાનું કોમ્પેન્સેશન આપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. સર, કયા મહત્વના મુદ્દા રહ્યા, કઈ રીતે પુરાવા રજૂ કરાયા? આ કામમાં લાસ્ટ સીન ટુગેધર એનો પુરાવો હતો, ડીએનએ પુરાવો હતો અને આરોપીની કોન્ડક્ટને લક્ષી પણ કેટલાક પુરાવા હતા. આ બધા પુરાવાને આધાર રાખીને નામદાર કોર્ટે એને કસૂરવાર ઠેરવેલો અને આજે આખરી ચુકાદો આપ્યો અને એમાં 376 એ બીમાં એને બાકી રહેલી જિંદગી ભર એણે જેલમાં રહેવું તેવી સજા સંભળાવવામાં આવી છે અને 302માં એટલે ખૂનના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં પણ પોર્ન ફિલ્મ છે એ પુરાવા તરીકે મૂકવામાં આવ્યું હતું. કયા પ્રકારની પોર્ન ફિલ્મ જોતો હતો અને કઈ રીતનું મહત્વપૂર્ણ પુરાવા સાબિત થયો? આ કેસમાં પણ આરોપીના વિડીયોમાંથી એના મોબાઈલમાંથી પોર્ન ફિલ્મ મળી આવી. એમાં એનિમલ પોર્ન પણ હતી, બીજી બધી પણ ચાઇનીઝ સાઇટની પણ બધી પોર્ન હતી, એ બધી પોર્ન ક્લિપો પણ મળી આવેલી હતી. બચાવ પક્ષે કયા પ્રકારની દલીલો કરી હતી અને કઈ રીતે એને ગ્રાહ્ય ન રાખવામાં આવી? બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવેલી હતી કસૂરવાર ઠેરવતા પહેલાં કે સાહેબ હું નિર્દોષ છું અને મને ખોટી રીતે વેરવૃત્તિ રાખી અને મને સંડોવવામાં આવ્યો છે, એ પ્રકારની દલીલો કરવામાં આવી. પણ એ દલીલોનું ખંડન કરતા પુરાવા પ્રોસિક્યુશન તરફે પણ રજૂ કરવામાં આવ્યા. સાહેબ, બે આરોપીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદથી અગાઉ પણ એક આરોપી સચિનજીએ આજીવન કેદ, આ તમામે તમામ આરોપીઓને સજા થઈ છે, શું સંદેશ હશે આપને અસામાજિક તત્વોને? ધનરાજભાઈ, તમે જોયું હશે કે આજે જજમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ મેસેજ ટુ ધી સોસાયટી. એટલે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં છે તેને આ જજમેન્ટ વાંચતા જ એક મેસેજ મળી જશે કે ગુનાખોરીની દુનિયાથી હવે દૂર રહેવું જોઈએ. હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાગી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી હત્યા કરનાર સુજીલાલ સાકેતની આજીવન કેદની સજા સાંભળતા નરાધમી જજ પર ચપ્પલ ફેંકતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે 1,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ પીડિતના પરિવારને 20,00,000 નું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. આરોપી બે હાથ જોડીને બેઠેલા આરોપીએ કોર્ટમાં માત્ર એક જ રટણ રડ્યા કરતો કે મેં કંઈ નથી કર્યું, મને ફસાવી દેવામાં આવ્યો છે, આના કરતે મને ફાંસીના માચડી ચડાવી દો. ત્યારબાદ આરોપી સુજીત સાકેત ગુસ્સામાં આવી બે ચપ્પલ કાઢી જજ પર ફેંકી હતી, પરંતુ જજ સામે ચપ્પલ ફેંકતા ડાયસ સાથે અથડાતા નીચે પડી જતા તેમને વાગી ન હતી. ત્યારબાદ પોલીસ આવીને સુજીતને લઈ ગઈ હતી. મારું નામ વિનયકુમાર સુનીલચંદ્ર શર્મા છે. કોર્ટમાં જજમેન્ટ આવ્યું અને હું જજમેન્ટ જોવા માટે અંદર ગયો, એટલે જજમેન્ટ જોઈને હું જેવો ફર્યો એટલે આરોપી બે હાથ જોડીને બેઠો હતો અને એણે જોર જોરમાં બોલતો હતો, મેં કંઈ નથી કર્યું, અને ચપ્પલ કાઢીને એણે ચપ્પલ મારી અને બીજી ચપ્પલ પણ મારી, પણ પ્લાસ્ટિકનું જે બેર પેલું આગળ હતું જજ સાહેબના સામે એમાં ઠોકાઈને અને નીચે પડી. આરોપી કેટલા ગુસ્સામાં હતો? પછી કઈ રીતે આરોપી બહુ ગુસ્સામાં હતો અને એક જ વસ્તુ બોલતો હતો, મેં કશું નથી કર્યું અને ખોટો આરોપ મારા પર લગાવ્યો છે, આના કરતાં મને ફાંસી આપી દો. અને ત્યારબાદ પોલીસ આવી અને પોલીસવાળા એમને લઈને જતા રહ્યા. સુરતમાં યોજાયેલા વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા, જેમાં જીએસટી મુદ્દે પાટીલે નિવેદન આપ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૌન રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટીલે જીએસટીને લઈને વેપારીઓ દ્વારા થનારા બંધના એલાન સહિતના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ હોવાનું કહેતા ઉમેર્યું કે કેટલાક રાજકીય પક્ષના સભ્યો થઈને ખોટી રીતે આંદોલન ઊભું કરી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએસટી દર 12%ની જગ્યાએ 5% યથાવત રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવાનું હોવાનું સામે આવ્યું છે.
સસાણા એક્ઝિબિશન હોલમાં યોજાયેલા વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જીએસટી દર 12% જગ્યાએ 5% રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવાનું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગના હિત માટે જાગૃત છે. અમારા દ્વારા 12% જીએસટીના મુદ્દે કાપડ ઉદ્યોગને ખૂબ નુકસાન થશે તે અંગેની રજૂઆત કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને કરી છે. મુખ્યમંત્રી દ્વારા 12% જીએસટી ઘટાડીને 5% યથાવત રાખવા કેન્દ્ર સરકારને પત્ર લખાશે. ટેક્સટાઇલ પાર્ક બને તે માટેની જમીન અનુકૂળ ઉદ્યોગોને લાગી નથી. સુરતની નજીક બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જીઆઈડીસી હજી સુધી ટેક્સટાઇલ પાર્ક ફાઇનલ કરી નથી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. બધું સારું જ થવાનું છે. રોટી કપડાં અને મકાન આર્થિક જરૂરિયાત છે. ટેક્સટાઇલ એકમાત્ર એક ક્ષેત્ર છે જે સૌની જરૂર પડે છે. બદલાતા સમયની સાથે નવી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે. દેશના અલગ અલગ લોકોને રોજીરોટી આપવામાં ટેક્સટાઇલ મોટું હબ બન્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ નવી સ્કિલ ડેવલપ કરશે એવો મને વિશ્વાસ છે. વાયબ્રન્ટ સમિટ પૂર્વે યોજાયેલી પ્રી વાયબ્રન્ટ સમિટને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોવિડના સમયે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ આગળ વધ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સ્કીમ મૂડી રોકાણમાં વધારો કરાશે. ગુજરાતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વ માટે ગૌરવનો વિષય છે. ગુજરાત નિકાસમાં 12% યોગદાન આપે છે. ગુજરાત ફેબ્રિકનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે. કાપડ ઉદ્યોગને વધુ વેગ આપવા વડાપ્રધાને સ્કીમ જાહેર કરી છે, જેનો લાભ આગામી દિવસોમાં થશે. ભારતની ટીમ સાથે યોજાવાનું વાયબ્રન્ટ સમિટ ઇવેન્ટના પૂર્વાધી રૂપે ટેક્સટાઇલ ક્ષેત્રે ભારત માટે ટેક્સટાઇલ ક્ષેત્ર માટે કપડાં એવી આપણે કહેવત છે. સુરત આવા બહુમુખી કાપડના ઉત્પાદન માટે જાણીતું છે. પોર્ટ સિટી હોવાના કારણે સુરત દુનિયાના અનેક દેશો સાથે જોડાયેલું હતું. આઝાદી બાદ આપણે ગતિ પકડી અને આપણા પરંપરાગત ઉદ્યોગને બેઠા કર્યા. બદલાતા સમય સાથે કદમ મિલાવી આપણે ઉત્પાદનની નવી ટેકનિક રોજી રોટી આપનારું સુરત મિની ઇન્ડિયા સમાન મહાનગર બની ગયું છે. આપણે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ. કાપડ ઉત્પાદન અને માર્કેટિંગની નવીન નીતિ રીતિ અપનાવવી પડશે. વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલનો આ વિચાર મંથનમાં સ્થાપાશે. તેના કારણે વિશ્વ કક્ષાનું ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ત્યાં વિકાસ પામશે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કેટલાક શહેર અને પ્રદેશ એવા છે કે તેમની ઓળખ ત્યાં વસ્ત્ર આધારિત છે, જેમ કે પાટણના પટોળા. ઔદ્યોગિક માળખું પોલિસી આધારિત પ્રોત્સાહનો અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે સર્વોત્તમ ઇકોસિસ્ટમ ડોલર હતી. ગુજરાત કાપડ ઉદ્યોગને નવેસરથી વેગ આપવા માટે આદરણીય નરેન્દ્રભાઈના કાર્યકાળમાં વર્ષ 2012માં રાજ્યની નવી કાપડ નીતિ બની. ફાર્મથી લઈને ફેબ્રિક અને ફેબ્રિકથી લઈને ફોરેન સુધીની સમગ્ર વેલ્યુ ચેઇનને રાજ્ય સરકાર ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે. ટેકનોલોજી અપગ્રેડેશન સ્કિલ આપણી પાસે રાજ્યમાં 7 લાખથી વધુ પાવરલૂમ્સ છે અને પરંપરાગત કાપડ સેગમેન્ટને વધારવા પ્રોત્સાહન આપવા માટે સરકાર. યોગી ચોકમાં રહેતા અને વેસુમાં આવેલી એક કોલેજમાં એમબીએનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી બુધવારે સવારે બાઇક લઈને ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તે પર્વત પાટિયાથી ભાઠેના તરફ જતા ઓવરબ્રિજ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રક ચાલકે તેને અડફેટે લઈ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, અકસ્માત સર્જ્યા બાદ ચાલક ટ્રક સ્થળ ઉપર મૂકી નાસી છૂટ્યો હતો. જ્યારે અકસ્માત અંગે જાણ થતા એકના એક પુત્રની ગુમાવનાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યોગી ચોક ઇજાઓ ખાતે આવેલ પેરેડાઇઝ ઘટના એપાર્ટમેન્ટમાં રહેતો વિવેક સુભાષ કિકાણી વેસુ ખાતે ઉપર આવેલી ભગવાન મહાવીર કોલેજમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. દરમિયાન બુધવારે સવારે બાઇક લઈને કોલેજ જવા નીકળ્યો હતો. તે સવારે આશરે 8-1 વાગે પર્વત પાટિયાથી ભાઠેના તરફ જતા ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કાળમુખી ટાટા ટ્રકના ચાલકે તેને બાઇક સાથે અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. અકસ્માતના કારણે તેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા, જ્યારે ટ્રક મૂકી ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે જાણ કરવામાં આવતા ઉધના પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનની સંપર્ક સાધ્યો હતો ત્યારે કાકા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. કાકા રમેશભાઈ કિકાણીએ જણાવ્યું કે વિવેકના માતા પિતા વતન વિસાવદર ખાતે આવેલ ભૂતડી ગામ
જિલ્લા જૂનાગઢ ખાતે રહે છે, જ્યારે તે અહીં ભણવા માટે અમારી પાસે રહેતો હતો. દિવાળી પછી જ તે સુરત પરત આવ્યો હતો. તેના પિતા ગામમાં ખેતીકામ કરે છે. વિવેક માતા પિતાનો એકનો એક પુત્ર અને તેની એક બહેન છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત સહિત સમગ્ર દેશમાં 12% જીએસટી દરને લઈ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં વેપારીઓ દ્વારા સરકારની સદબુદ્ધિમાં તે માટે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો. આગામી 1 જાન્યુઆરીથી કાપડ પર 5% બદલે 12% જીએસટી દર લાગુ કરવાના હવે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે સુરત શહેરમાં આવતીકાલે એટલે ગુરુવારે સુરતમાં સંપૂર્ણ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધાવશે. ત્યારે બુધવારે પૂના સારોલી રોડ પર આવેલ આરટીએમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારની સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા 12% જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. નીરજ ઓસ્તવાલ. હમ હવન કર રહે હૈ કે જો સરકારને 12% જીએસટી કપડે પે લગાઈ હૈ ઉસકે સદબુદ્ધિ યજ્ઞ કે લીએ જિન્હોને યે 12% સરકાર દ્વારા લગાઈ જા રહી હૈ હમ સરકાર સે દરખાસ્ત કરતે હૈ કે જો જીએસટી કપડે પે 5% હૈ વો યથાવત રહેને દે. इससे क्या है कि व्यापारी कोरोना की बीमारी से अभी निजात नहीं पाया है, व्यापार अभी खड़ा नहीं हुआ अभी तक. तो हम सरकार से दरखास्त करते हैं कि आप समय के बाद देखें, समय की परिस्थिति देखें, तो आप एक बार जीएसटी को 5% ही रहने दें, जिससे व्यापार आगे बढ़ने के बाद ही इसका कोई निर्णय लें. अभी तक व्यापार पटरी पर नहीं चढ़ा है. सरकार से हम दरखास्त करते हैं कि आप इसको 5% ही रहने दें जीएसटी को. सर नुकसान तो आप मानिए, छोटा व्यापारी पूरा खत्म हो जाएगा. जिसके पास लागत नहीं है बिजनेस के अंदर, व्यापार के अंदर, जो बिना लागत कम लागत के व्यापार कर सकता था, वो व्यापारी आगे व्यापार नहीं कर पाएगा. क्योंकि जीएसटी का बोझ इतना बढ़ जाएगा कि 12% जीएसटी अगर व्यक्ति को बढ़नी है, व्यापारी से लेनी है, आगे रिटेल में जाके कपड़ा बहुत महंगा होगा. નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા ફૈયાઝ રંગુની અને તેના પરિવાર સહિત મિત્રોએ મંગળવારે રાત્રે શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. રાત્રિના 11 વાગ્યા પછી કર્ફ્યુના સમયમાં ફૈયાઝ રંગુનીના બર્થડે નિમિત્તે જાહેરમાં કેક કાપી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા મંગળવારે સાંજે 144ની કલમ લાગુ કરવા છતાં જાહેરમાં 4થી વધુ વ્યક્તિઓએ ભેગા થઈને બર્થડેની ઉજવણી કરી હતી. અઠવા પોલીસ મથકની હદમાં સરેઆમ પોલીસ કમિશનરના જાહેરનામું ભંગ થયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ફૈયાઝ રંગુની સહિતના લોકોની ધરપકડ ક્યારે કરશે તે જોવાનું રહ્યું. સુરત શહેર સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં 3 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. આ વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા મંગળવારે 144ની કલમ પણ લાગુ કરવામાં આવી છે, પરંતુ બુધવારે સવારે સરથાણા પોલીસ મથકથી માત્ર 1 મિનિટના અંતરે બુધવારી માર્કેટ ભરાઈ છે, જેમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાની સાથે મહિલાએ માસ્ક વગર બિંદાસ્ત ખરીદી કરતા નજરે પડી હતી. આમાં માર્કેટ કોરોના વાયરસને આમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે. અઠવાગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ કોલેજના શિવગૌરી હોલ ખાતે એનસીસીના ડિફેન્સ સેક્રેટરી ડોક્ટર અજયકુમારે 70 વિદ્યાર્થીઓ અને 50 વિદ્યાર્થીનીઓ એમ કુલ 120 એનસીસી કેડેટ્સની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને ફૂટ વિતરણ, ફ્રન્ટલાઇન વર્કર્સને મદદરૂપ થવાની ભાવના સાથે એનસીસીએ કામ કર્યું હતું, એ વાતથી ડિફેન્સ સેક્ટર ગર્વ અનુભવે છે. દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો મળી શકે એ માટે આપણું શહેર, ગામ, સમાજ અને દેશ સાથે મળીને સર્વાંગી વિકાસ માટે આગળ વધવું જોઈએ. એનસીસીના ડિફેન્સ સેક્રેટરી ડોક્ટર અજયકુમાર સુરત મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે સુરત એનસીસી કેડેટ્સની મુલાકાત કરી હતી. અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ કોલેજના હોલમાં આયોજિત કાર્યક્રમમાં તેઓએ વિશેષ હાજરી આપી હતી, જ્યાં તેઓએ એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓની મુલાકાત પણ કરી હતી. ડોક્ટર અજયકુમારે મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે પુનિત સાગર અભિયાન થકી 31 ડિસેમ્બર 2021 સુધી એનસીસી કેડેટ્સ દ્વારા મહાસાગરો, નદીઓ અને સમુદ્ર કિનારાઓને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. બોટ્સ અને કોસ્ટલ ક્ષેત્રમાં 1000થી વધુ સ્કૂલ કોલેજોમાં એનસીસીની શરૂઆત કરવામાં આવી છે. 15 ઓગસ્ટના દિવસે દિલ્હીના વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અપાશે, જેમાં સમગ્ર દેશના શહીદોને શહીદો કો શત નમન પ્રોગ્રામ અંતર્ગત એનસીસી કેડેટ્સ અને ઓફિસર શહીદોના પરિવારોને ટોમિનિયર પ્લાન્ટ અર્પણ કરશે. અજયકુમારે સુરત એનસીસી કેડેટ્સને માતૃભાષા સિવાય અન્ય 1-2 ભાષાઓ શીખવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો, જેના થકી જ્યારે પણ તેઓ અન્ય કેડેટ્સને મળે ત્યારે બંને વચ્ચે સન્માન અને આત્મીયતાની ભાવના કહેવાય અને દેશમાં એકતા અને અખંડિતા જળવાઈ રહે તેવો મત વ્યક્ત કર્યો હતો. એનસીસી ફોર સ્ટેચ્યુ કાર્યક્રમ અંતર્ગત દેશના ગૌરવવંતા વિલ્લાઓની
પ્રતિમાનું સન્માન જાળવીએ એમ જણાવી તેમણે યુવાઓને ટેકનોલોજી થકી સ્વવિકાસનો સાધ્ય કરવો આવશ્યક છે એવો મત વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એનસીસી ગ્રુપ વડોદરા હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર એનસીસી ડીએસ રાવત સહિત એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, આર્મીના અધિકારીઓ અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. एनसीसी के बच्चों से मिलकर बहुत अच्छा लगा, बहुत स्मार्ट टर्नआउट था और बच्चों ने जो यहाँ पे प्रोग्राम किया है, खासतौर से 1 मई 100 के लिए जो इनका प्रोग्राम था वो बहुत सक्सेसफुल था. इसी के साथ साथ अभी एनसीसी के बहुत सारे नए कार्यक्रम शुरू हुए हैं, जैसे पुनीत सागर जो प्लास्टिक वेस्ट के बारे में है, जैसे एनसीसी फॉर स्टैचूज जो पुरानी प्रतिमाओं को फिर से एक तरह से उनको एक नया जीवन देने के समान है, उनके बारे में अवेयरनेस क्रिएट करने के बारे में है. शत शत शहीदों को शत शत नमन प्रोग्राम जिसमें इस वर्ष जो है सभी जो देश के लिए जिन्होंने शहादत दी है उनके लिए माननीय प्रधानमंत्री जी का एक पर्सनलाइज्ड मैसेज हमारे कैडेट्स हैंड ओवर करेंगे 26 जनवरी को. और इन्हीं सभी बातों के बारे में कैडेट्स के साथ और यहाँ पे जो एनसीसी के सीनियर ऑफिसर्स हैं उनके साथ चर्चा की है. ये खुशी है कि देश में एनसीसी जहाँ पे भी है वो देश के युवाओं के पर्सनालिटी डेवलपमेंट में, कैरेक्टर डेवलपमेंट में, वैल्यू सिस्टम में एक बड़ा इम्पोर्टेंट रोल निभा रही है और यही मुझे यहाँ पर भी देखने मिला. यहाँ पे सदर्न चैम्बर ऑफ कॉमर्स डायमंड कटिंग, पॉलिशिंग, जेम एंड ज्वेलरी और टेक्सटाइल के क्षेत्र में बहुत आगे है. यहाँ पे बहुत पुराना चैम्बर है, लोगों का बिजनेस में बहुत एक्सपर्टाइज है. अब डिफेंस में जिस ढंग से अपॉर्चुनिटीज आ रही हैं आत्मनिर्भर भारत के तहत, मैंने चैम्बर से कहा है कि वो इस बात को देखें कि क्या उनके कुछ बिजनेसमैन डिफेंस के क्षेत्र में आगे आना चाहेंगे. बहुत बड़ी अपॉर्चुनिटी है डिफेंस के क्षेत्र में और उसमें क्या क्या अवसर हैं उसके बारे में वहाँ पे हम लोगों ने चर्चा की है. नहीं बस अब यहाँ पे इसके बाद अब मेरा वापस जाना है दिल्ली. सूरत की मुलाकात कैसी रही, क्या आपका अनुभव रहा? बहुत अच्छी मुलाकात है, बहुत ही वाइब्रेंट सिटी है, बहुत ही साफ सुथरी शहर है और यहाँ पे हमें नई डिफेंस इंडस्ट्री की बहुत अपॉर्चुनिटीज़ हैं जिनको हम बढ़ाने की कोशिश कर रहे हैं. हजीरा में LNT का डिफेंस का प्लांट है ऑलरेडी है और स्मॉल स्केल में हमें बहुत सारे इंडस्ट्रीज़ को डिफेंस में लाने की क्षमता है यहाँ पे. સલાવતપુરા માલી નિવાડીમાં કાપડની દુકાન ધરાવતા 3 વેપારીઓએ હેન્ડવર્કનું કામ કરાવ્યા બાદ મજૂરીના રૂપિયા 68.19 લાખથી વધુની રકમ ચૂકવ્યા વગર દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. મૂળ અમરેલીની બાબરા તાલુકાના ખાખરીયા ગામના વતની અને હાલ કતરગામ લલિતા ચોકડી સ્થિત શંકરનગર સોસાયટીમાં રહેતા નીતિનભાઈ મનસુખભાઈ નારોલા હેન્ડવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2020માં અડાજણ પાટિયા શાલીમાર ખાતે રહેતા અને સલાબતપુરા માલી નિવાડીમાં સિલ્ક બ્રાઇડલના માલિક અકરમ મોહમ્મદ ઉર્ફે સલમાન સફી નાગાણી અડાજણ પાટિયા નુરાની રેસીડેન્સીમાં રહેતા આઝમ અબ્દુલ્લા માકડા અને ઉન ગભેણી રોડ સાનિયા ઇમા જવાદ ઉર્ફે રાજુ ઝાકીર નુરાનીએ એકબીજાની મદદગારીથી નીતિનભાઈનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં કાપડ ઉપર હેન્ડવર્કનું કામ કરાવી સમયસર પૈસા ચૂકવી ચારે જણાએ નીતિનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 1/1/2020થી 28/9/2020 દરમિયાન અલગ અલગ ચલણથી હેન્ડવર્કનું કામ કરાવ્યું હતું. ત્યારબાદ રૂપિયા 26.70 લાખથી વધુનું મજૂરીનું બિલ નીતિનભાઈએ મોકલ્યું હતું, પરંતુ સમયસર પૈસા ન આપતા નીતિનભાઈએ ઉઘરાણી કરતા તમામે ગાળો આપી પેમેન્ટની ઉઘરાણી હવે પછી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન ચિરાગભાઈ પ્રવીણભાઈ ચોવટિયા અને વિનુભાઈ રામજીભાઈ મોરજાવ નામના વેપારીઓ પાસે પણ હેન્ડવર્કનું કામ કરી કુલ રૂપિયા 68.19 લાખની રકમ ચૂકવી ન હતી, જેથી આ તમામ ઉઘરાણી કરતા ત્રણેય વેપારીઓએ દુકાનો બંધ કરી ઉઠમણું કર્યું હતું. આ બનાવ સંદર્ભે નીતિનભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકે સિટી બેંકનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસના નામે ઠગબાજે રૂપિયા 2.28 લાખથી વધુની રકમ
क्रेडिट कार्ड माथी ट्रांसफर करी लीधी होवानी फरियाद पोलीस मथक मां नोंधाई छे। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના લખાપરા ગામના વતની અને હાલ સરથાણા હરિકૃષ્ણ ડાયમંડની પાછળ બ્રહ્મા બિલ્ડિંગમાં રહેતા વિપુલભાઈ ઘલશ્યામભાઈ પલસાણા અંકલેશ્વર પાનોલી જેઆઈડીસીમાં જૈવિક કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। વિપુલભાઈ સિટી બેંકને ક્રેડિટ કાર્ડ ધરાવે છે। તારીખ 13 ડિસેમ્બરના રોજ વિપુલભાઈએ સિટી બેંકનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે ગુગલ પે મારફતે અરજી કરી હતી। અરજી કર્યાના એક કલાક બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર વ્યક્તિએ સિટી બેંક ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું તેમ કહી મોબાઈલ પર એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। ત્યારબાદ ક્રેડિટ કાર્ડનો નંબર તથા સીવીવી નંબર મેળવી લીધો હતો। થોડીવારમાં વિપુલભાઈના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 2.28 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી। આ અંગેનો મેસેજ મળતા વિપુલભાઈના હોશ ઉડી ગયા હતા અને તત્કાલ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સલાબતપુરાના એક મકાનની મીટર પેટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। જો કે સમયસર પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયરના જવાનો દોડી આવી આગને કાબૂમાં લીધી હતી। મંગળવારની સાંજે બનેલી આગની ઘટનામાં મીટર પેટી અને લાકડાના બોક્સ બળીને ખાક થઈ ગયા હતા। ફાયર વિભાગે જણાવ્યું કે ઘટના આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ જરીવાળાના મકાનમાં બની હતી। મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। કોલમૈયા બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી જઈ આગની ગણતરીની મિનિટોમાં કાબુ લઈ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો। આગને કાબુમાં લીધા બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું હતું। સુરતમાં કોરોનાના કેસ વધતા પાલિકાએ કેટલાક આકરા નિર્ણયો કર્યા હતા, જેમાં કાપડ હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટલ રેસ્ટોરન્ટ, જીમ સહિતના સ્થળોએ નિયમોની સખત અમલવારી કરાશે। ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે। હવે દર સપ્તાહમાં અહીં કામ કરતા લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને પાલિકાની ટીમો દ્વારા તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। ખાસ કરીને જે લોકોને એક પણ વાર કોરોના થયો નથી તેમને ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે, તેમ પાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું। સ્કૂલો માટે સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે। અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી હતી। ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તે ક્લાસ જ બંધ કરવામાં આવતો હતો, પણ છેલ્લા 2-3 દિવસમાં 4 સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। હોટલ રેસ્ટોરન્ટ અને જીમમાં હવે એસુ ચાલુ રાખવા માટે પાલિકાએ મનાઈ ફરમાવી છે। પાલિકા અધિકારી સૂત્રોનું કહેવું છે કે આવા તમામ સ્થળોએ વેન્ટિલેશન રાખવું જરૂરી છે। જ્યાં વેન્ટિલેશન નહીં હોય ત્યાં જે તે એકમ બંધ કરવા સુધીના પગલાં પણ લેવાશે। આ અંગે પાલિકાની ટીમો ચેકિંગ પણ કરશે। વેન્ટિલેશન ન હોય અને એસી ચાલુ હોય તો સંક્રમણનો ખતરો વધી શકે છે। લગ્ન સહિત સામાજિક મેળાવડાઓમાં પણ પાલિકા હવે સખ્તાઈ કરશે। નિયમ પ્રમાણે 400થી વધુ લોકો હશે ત્યાં કાર્યવાહી કરાશે। આ ઉપરાંત આગામી દિવસોમાં આવા કાર્યક્રમોમાં પણ ટેસ્ટિંગ ફરજિયાત કરાશે। સરકાર કાપડ પરનો જીએસટી 5% થી વધારીને 12% કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે। આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે। 30મીએ કાપડ માર્કેટ એક દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે। આ મુદ્દે ફોસ્ટા મર્કન્ટાઇલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને બંધનું એલાન કર્યું છે। સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી, જેથી આંદોલનના પગલાં ભરાશે। ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને 30મીએ દુકાન બંધ રાખવા આહવાન કર્યું છે। ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે કોઈ નિર્ણય ન લેવાતા સરકાર સુધી અમારી વાત પહોંચાડવા બંધનું એલાન કરાયું છે। એક દિવસના બંધ પછી આગળ શું કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે, જેમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રંગના સાડા ડાયરેક્ટર પ્રવક્તા ફોસ્ટા, આજ અમારી સંસ્થા ફોસ્ટા ને એ નિર્ણય લીધા હૈ કે સુરત કપડા બજાર તમામ સંપૂર્ણ રૂપ સે 30 દિસંબર કો બંધ રહેગા। વજહ જો જીએસટી કાઉન્સિલ કા નોટિફિકેશન આયા થા, જીએસટી દર કપડે પે 5 કી જગહ 12 કરને કા જો નોટિફિકેશન 1 જનવરી 2022 સે લાગુ હોના હૈ, ઇસસે સંબંધિત હમારી કન્ટિન્યુ રજવાત હોતી જા રહી હૈ, ઓર એક મીટિંગ વિત્ત મંત્રાલય કે સાથ 14 દિસંબર કો વિત્ત મંત્રી જી કે સાથ ભી હોઈ થી, જિસમે અન્ય રાજ્યો સે આયે હુએ 21 પ્રતિનિધિ મંડળ ભી શામિલ થે। લેકિન અભી તક કોઈ ઠોસ પ્રમાણ, કોઈ ઠોસ કાર્યવાહી નહીં હોને કી વજહ સે સુરત કપડા બજાર કી ટોટલ કપડા માર્કેટ હૈ 30 દિસંબર કો સંપૂર્ણ રૂપ સે બંધ રહેગા। સલાબતપુરામાં લિવિનમાં પંડિત પ્રેમિકા સાથે રહેતી ડિવોર્સી મહિલાને પ્રેમીના પિતાએ માથામાં ચપ્પો મારીને હત્યા કરવાની કોશિશ કરી છે। સલાબતપુરા વિસ્તારમાં એક વસાહતમાં 26 વર્ષીય મુમતાઝ ડિવોર્સી છે।
તેને પહેલા પતિથી એક દીકરો અને એક દીકરી છે. છેલ્લા ઘણા સમયથી મુમતાઝ અને અકીલ શબીર મણિયાર સાથે પ્રેમ સંબંધ હતો. હાલમાં તેઓ લિવિનમાં રહેતા હતા. અકીલ પણ પરણેલો છે. અકીલ તેની પત્નીથી 6 સંતાન છે. અકીલના પિતા શબીર અને અકીલની માતાને અકીલના મુમતાઝ સાથેના સંબંધ પસંદ ન હતા. તેમની ઈચ્છા હતી કે અકીલ મુમતાઝને છોડીને તેની પત્ની સાથે રહે. આ મુદ્દે શબીર અને મુમતાઝ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. મંગળવારે મુમતાઝ અકીલના માતા પિતા સાથે મળીને સંબંધ વિશે વાત કરવા માટે ગઈ હતી. તે સમયે મુમતાઝે શબીર મણિયારને જણાવ્યું હતું કે તે અકીલના તેની પત્નીથી ડિવોર્સ કરાવી દેવામાં આવે તેથી શબીર ઉશ્કેરાયો હતો. શબીરે મુમતાઝને માર મારી નીચે પાડીને તેના માથામાં ચપ્પો મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. મુમતાઝે બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા. મુમતાઝની સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મુમતાઝે શબીર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી શબીરને પકડી લીધો છે. મેરા નામ સોએબ ભાઈ. મેરી બહેન કો ઝઘડા હુઆ મેરી બહેન કા ઉસકે સસરે ને મારા. અપને ભાટન હૈ ના વાડી વાલે બાવા વો ગલી તરફ પીછે સર પે મારા હૈ. આપ લોગ અભી કા હો? અભી મે હું મેડિકલ કોલેજ મે. તો આપકો કેસે પતા ચલા કે આપકી બહેન કો લગા હૈ મારા હૈ? વો વહાં પે ઉસકા ફોન આયા અચાનક મે જ્યાદા જ્યાદા સીરિયસ થી ઓર ઉસકો મારા તો ઉસને ફોન કરી ઓર જલ્દી ફોન ખાલી એક બાત બોલી બોલે ભાટન મે આવો બોલે वो मेरे को बहुत ज़्यादा खून निकल रहा. हम लोग पहुँचे तो 108 में बुलाए उधर 108 में बुला के इधर लेके आए मेडिकल कॉलेज. तो अभी किस कंडीशन आपकी बहन की? अभी होश में नहीं है वो. तो मारने वाले का नाम क्या उसके ससुर का? सब्बीर नाम है सब्बीर. और क्यों मारा? कोई किसी वजह से मारा कुछ पता है? वो नहीं मालूम. वो घर पे बोल के गई बोले मैं आ रही हूँ ससरे के घर पे और वो कातर आती ना कैची पतरे का वो कैची मारा उसके सर पे. तो पुलिस आई थी? पुलिस किया है? हाँ पुलिस आई थी. उसको सब्बीर को जमा करा है उसके ससरे को. અમરોલી વિસ્તારમાં ન્યુકાસાનગરમાં બહેનને મોબાઈલ ઉપર મેસેજ કરી હેરાન પરેશાન કરતા યુવકને ઠપકો આપ્યો હતો. આ ઝઘડાની અદાવત રાખી યુવકે તેના સાથે સાગરીતો સાથે મળી યુવતીના પરિવારના ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં હુમલાખોરોએ યુવતીની માતા અને પિતરાય ભાઈ સહિત 4 જણા ઉપર તલવાર અને ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઝઘડો જોવા માટે ગયેલા પાડોશી યુવકને પણ પરિવારનું સભ્ય સમજી તેને પણ તલવારના ઘા જગાયા હતા અને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. કોસાડ આવાસ ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઈશ્વર રાઠોડની માસી મીનાબેન અરવિંદભાઈ રાઠોડની દીકરી પાયલને છેલ્લા કેટલાક દિવસથી વિશાલ ઉર્ફે વિકો મોહન રાઠોડ મોબાઈલમાં મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો, જેથી 2 દિવસ પહેલા પાયલના ભાઈ ઉમેશે તેને ઠપકો આપતા બોલાચાલી થઈ હતી. તે બાદ ઝઘડો થયા બાદ સમાધાન થઈ ગયું હતું, પરંતુ વિશાલ ઉર્ફે વિકો તેની અદાવત રાખી ગઈકાલે રાત્રે 11 વાગે તેના ભાઈ રાકેશ મુકેશ તેમજ મિત્ર ચેતન સાગર અથોલને ચેતનના બનેવી રાકેશ સહિત 8 જણા સાથે મળી વિનોદ મીનાબેન આકાશને ભરતભાઈ ઉપર આડેધડ ઘા ઝીક્યા હતા, જેમાં આકાશ રમેશભાઈ રાઠોડની પીઠના ભાગે ચપ્પુના ઘા વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં ગઈકાલે થયેલા ઝઘડામાં મૃતક આકાશ રાઠોડ અને ભરતભાઈ ઘરેથી ઝઘડો જોવા માટે આવ્યા હતા. હુમલાખોરોને આ બંને વિનોદના માણસો હોવાની આશંકા રાખી તેમને પણ ઘા ઝીક્યા હતા. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ આજરોજ 7 આરોપીની ધરપકડ કરી છે. બમરોલીમાં રહેતા માસીના દીકરાને ત્યાં રહેવા આવેલા મુંબઈના ધોરણ 12ના વિદ્યાર્થીના ચોરી થયેલા મોબાઈલને અનલોક કરી ગુગલ પે અને પેટીએમની મદદથી રૂપિયા 75,230 ટ્રાન્સફર કરી લેનાર ભેજાબાજ વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના મોના રોડ સ્થિત બંદરપાડા ચાલમાં રહેતા કલરકામ કોન્ટ્રાક્ટરનો ધોરણ 12માં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર સૂરજ સંતોષકુમાર યાદવ ગત ઓક્ટોબર મહિનામાં પાંડેસરા બમરોલી રોડ સ્થિત વિનાયકનગરમાં રહેતા માસીના દીકરા આશીષ ભગીરથ યાદવને ત્યાં રહેવા આવ્યો હતો. તે દરમિયાન સૂરજ અને આશીષ બારી પાસે મોબાઈલ ફોન મૂકી સૂઈ ગયા હતા, પરંતુ સવારે ઉઠ્યા ત્યારે ફોન ચોરી થઈ ગયો હતો. સૂરજ પોતાના મોબાઈલ ફોનમાં બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ કનેક્ટ કરી ગૂગલ પે અને પેટીએમ યુઝ કરતો હતો. મોબાઈલ ચોરી કરનારે એનકેન પ્રકારે મોબાઈલને અનલોક કરી ગૂગલ પે અને પેટીએમની મદદથી પ્રથમ રૂપિયા 50,000 અને ત્યારબાદ રૂપિયા 25,230 મળી કુલ રૂપિયા 75,230નું ટ્રાન્ઝેક્શન કરી તફડાવી લીધા હતા. જો કે રૂપિયા 50,000ના ટ્રાન્ઝેક્શન વખતે બેંકમાંથી સૂરજના પિતા પર ટ્રાન્ઝેક્શન તેઓ જાતે જ કરી રહ્યા છે તેવો કોલ આવ્યો હતો અને પેમેન્ટ સ્ટોપ કરાવે તે પહેલા જ રોકડ ટ્રાન્સફર કરી લીધી હતી, જે અંગે સૂરજે પાંડેસરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
डिंडोली खरवासा रोड पर ओमनगर पाटीदार विभाग बे खाते रहता कनुभाई मणिलाल पटेल हीराना कारखाना में नौकरी करे छे। गत तारीख 28मीए मलस्के तेमना पत्नी कोकिलाबेन टिफिन बनावा उठ्या हता। मलस्के 4:15 वागे उठीने जोता मुख्य दरवाजानो तेमज लोखंडना ग्रीलनो नकुचो तूटेली हालतमां हतो। ત્યારબાદ કનુભાઈને ઉઠીને તપાસ કરતા રૂમનો કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો। કબાટમાં ચેક કરતા રોકડા રૂપિયા 1.50 લાખ, 7 તોલા વજનના ઘરેણા, 250 ગ્રામની ચાંદી વગેરે ગાયબ જણાયા હતા। બાદમાં તપાસ કરતા પડોશી મહેશ પટેલના ઘરમાં પણ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। તસ્કરો મહેશભાઈના ઘરમાંથી રોકડા રૂપિયા 25,000 તથા ચાંદીના 4 સિક્કા ચોરી ગયા હતા। ઉપરાંત અન્ય પાડોશી કેવલભાઈ પટેલના ઘરના પણ તાળા તૂટ્યા હતા, જો કે તેમના મકાનમાં ચોરી થઈ ન હતી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર્સ નેટવર્ક પાર્લામેન્ટમાં દેશભરના ડોક્ટર વચ્ચે સુરતના ડોક્ટર પારુલા વડગામાની નેશનલ ઓફિસ બેરરનો એવોર્ડથી સન્માનિત કરાયા છે। પટના ખાતે યોજાયેલી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર્સ નેટવર્ક પાર્લામેન્ટના એવોર્ડથી સન્માનિત કરાયેલા સુરતના ચેસ્ટ ફિઝિશિયન અને યુનિવર્સિટીના સરકાર માન્ય સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર પારુલ વડગામાએ નેશનલ જુનિયર ડોક્ટર નેટવર્કના સ્ટેન્ડિંગ કમિટીના સેક્રેટરી તરીકે સ્ટુડન્ટને માર્ગદર્શન આપવાની સાથે એકેડેમિક એક્ટિવિટીઝમાં પણ સક્રિય રહ્યા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરતના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડોક્ટર પારુલ વડગામાએ કોરોનાના સમયમાં પોતાની કોવિડ થયો હોવા છતાં કોરોના પેશન્ટની ખડે પગે ઊભા રહ્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ તરીકેની ડ્યુટી નિભાવી હતી। ઓર્ગન ડોનેશન કેમ્પ, હેન્ડવોશ, હાઇજીન અવેરનેસ, વેક્સિન અવેરનેસ, મેડિકલ ટુરિઝમ જેવા અનેક અભિયાન સાથે પણ જોડાઈને રહ્યા છે। ડોક્ટર પારુલબેન વડગામાએ જણાવ્યું હતું કે 80-90 નેશનલ ઓફિસર બેરરની વચ્ચે એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે। ખૂબ જ ખુશ છું। તબીબી વ્યવસાયમાં 16 વર્ષ NMIM સાથે 10 વર્ષના કરિયરમાં આ 5મો નેશનલ એવોર્ડ છે। આ મારું નહીં, JDNના સભ્યોનું સન્માન છે। તબીબ વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ છે, આત્મવિશ્વાસ વધ્યો છે, આગળ કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતા રહીશું। કોરોનાના પુનઃ વધી રહેલા સંક્રમણને પગલે જાહેર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશ વચ્ચે મગદલ્લા સ્થિત શોર્ટ્સ ગેમ ઝોનના બેન્ક્વેટ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોનું આયોજન કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોરોનાનું પુનઃ સંક્રમણ વધી રહ્યું હોવાથી તગેદારીના ભાગરૂપે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે। તેમાં પણ ખાસ કરીને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। તેવા સંજોગોમાં મગદલ્લા સ્થિત શોર્ટ્સ ગેમ ઝોનના બેન્ક્વેટ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓ આયોજિત ફેશન શોમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓ માસ્ક પહેર્યા ન હતા, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જાળવી કોરોના ગાઈડલાઈનનું ધજાગરા ઉડાવ્યા હતા, જેના પગલે ફેશન શોના મુખ્ય આયોજક વેસુ કેનાલ રોડ સ્વપ્નિલ પેલેસ ખાતે રહેતો 21 વર્ષીય અનુજ સુરેશ ગોયલ વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના કતારગામ બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગરમાં આવેલા લેસના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત 9ને કતારગામ પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 96,700 અને રૂપિયા 73,500ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,70,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો। કતારગામ પોલીસને મળેલી બાતમીના આધારે બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગર સોસાયટી પ્લોટ નંબર 28ના બીજા માળે રૂમ નંબર 2માં આવેલા લેસના કારખાનામાં રેડ કરી ત્યાં જુગાર રમતા કારખાનેદાર નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ વરિયા, રત્નકલાકાર પ્રવીણ વાલજી કાકુલતર, હીરાદલાલ કાનજી જેટુરભાઈ સિસોદિયા, હીરાદલાલ મેરામભાઈ નનકુભાઈ મચડ, રત્નકલાકાર ગોવિંદ હરિભાઈ સોજિત્રા, રત્નકલાકાર નરેશભાઈ માધવજી પટેલ, મજૂરીકામ કરતા પ્રકાશ મનુ બ્રહ્મભટ્ટ, દલાલ નરેશ ભીખાભાઈ પટેલ અને મજૂરીકામ કરતા કાંતિ રવજી સોવઢિયાની ઝડપી લીધા હતા। પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 96,700 અને રૂપિયા 73,500ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,70,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો। કારખાનેદાર નરોત્તમભાઈ વરિયા પોતાના કારખાનામાં અન્ય જુગારીઓને બહારથી બોલાવી જુગાર રમાડતો હતો। ડિંડોલી પોલીસે ગુસ્સે ટોકના ગુનામાં વધુ 2ની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી છે। પ્રોટેક્શન મની માંગનાર કેલિયા દયાવાન અને મન્યા ડુક્કર ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો। અમારી ગેંગના દંટી બયાવાન આંબાકોઈ અને કેલિયાભાઈ જેલમાં છે, તેમના ખર્ચા માટે પૈસા જોઈએ છે કહી ડિંડોલીના ટેલર યુવાન પાસે પ્રોટેક્શન મની માંગનાર મન્યા ડુક્કર ગેંગ અને કેલિયા દયાવાન ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગુસ્સી ટોક હેઠળ 5 દિવસ અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી। ડિંડોલી પોલીસે અગાઉ ખંડણીના ગુનામાં 4ની ધરપકડ કર્યા બાદ વધુ 2ની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર પ્રવીણ ઉર્ફે
आंबा आधारभाई कोई, दयावान उर्फे बंटी अशोकभाई पाटिल, सागर उर्फे नितिन उर्फे मनोज उर्फे मनिया डुक्कर, संतोषभाई सोनवाणी सहित सात जेलमां होई तेमनी धरपकड़ माटे तजवीज शुरू करी हती। डिंडोली पोलीसे अगाउ प्रवीण उर्फे आंबा आधार कोई, दयावान उर्फे बंटी अशोक पाटिल, सागर उर्फे नितिन उर्फे मनोज मनिया डुक्कर, संतोष सोनवाणी ने उपरांत अजय उर्फे जेकिया गुलाब खरे तेमज सागर आधार कोई ने लाजपुर जेलमांथी ट्रांसफर वोरंटना आधारे कब्जो मेळवी धरपकड़ करी हती। જ્યારે ગતરોજ વધુ બે આરોપી ગણેશ ઉર્ફે બટકા બાપુભાઈ કોઈ અને રૂપેશ ઉર્ફે રૂપિયા શાલિક બુદો મરાઠેની લાજપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી। કાકાની મરણ ક્રિયામાં હાજરી આપવા વલસાડથી સુરત આવેલો યુવાન રવિવારે મોડી રાત્રે ટ્રેનમાંથી ઉતરી અશ્વિનીકુમાર ઘરના સ્મશાન ગૃહ પાસેથી મોડી રાત્રે પસાર થતો હતો ત્યારે તેને ચપ્પુના સાત ઘા મારી રૂપિયા 15,000નો મોબાઈલ ફોન લૂંટી બાઇક પર ફરાર થયેલા ત્રણ પૈકી બેલબર મુશિયાની કતારગામ પોલીસે ધરપકડ કરી છે। મોય ઉત્તર પ્રદેશનો વતની અને હાલ વલસાડ કૈલાસનગર રોડ શેઠિયાનગર હરિઓમ અપાર્ટમેન્ટ ઘર નંબર 303માં રહેતો અને મુંબઈની કંપનીમાં નોકરી કરતો 24 વર્ષીય આનંદ અવધેશ શર્મા રવિવારે રાત્રે સુરતના ફૂલપાડા કાકાની મરણ ક્રિયામાં હાજરી આપવા વલસાડથી ટ્રેનમાં આવ્યો હતો। તે ટ્રેનમાંથી ઉતરી અશ્વિનીકુમાર ઘરના સ્મશાન ગૃહ પાસે 11:15 કલાકે પસાર થતો હતો ત્યારે બાઇક પર આવેલા 20-22 વર્ષના ત્રણ અજાણ્યા યુવકે ચપ્પુ વડે ડાબા પગના થાપાના ભાગે જમણા હાથે કાંડાના ભાગે જમણા પગે ઘૂંટણ નીચે ડાબાના હાથની આંગળીમાં દાઢીના ભાગે ડાબી આંગળી ઉપર તથા માથામાં જમણી બાજુ ઘા મારી રૂપિયા 15,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી બાઇક પર ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે આનંદી કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઇક નંબરના આધારે લૂંટ કરનાર કોસાડ આવાસના ત્રણ ટપોરીને ઓળખ કરી તેમની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। પોલીસે ગતરોજ આ બનાવમાં ઓરિસ્સા ગંજામ જિલ્લાના ઘંડીપુર ગામનો વતની અને હાલ અમરોલી ચાર રસ્તા રંગનગરમાં રહેતા બેકાર લબર મુછિયા રાકેશ ઉર્ફે રાકેશ માલિયા, ઈશ્વર પાંડી અને અમરોલી દુર્લભ કોલોનીમાં રહેતો દીપક ઉર્ફે આદિત્ય સંતોષ સાહુની ધરપકડ કરી હતી। સુરતના સણિયા હેમાદ ગામ ખાતે થેલેસેમિયાની બીમારીથી પીડાતા જયકિશોરસિંહ મેઘાતના જન્મદિન નિમિત્તે જલારામ યુવા ગ્રુપ સણિયા હેમાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી જય મેઘાતના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી। રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને બીમારીથી પીડાતા દર્દીઓને રક્ત યુનિટ મળી રહે તેવા શુભ આશયથી સણિયા હેમાદ ગામ ખાતે જલારામ યુવા ગ્રુપ દ્વારા ગામના એવા થેલેસેમિયાની બીમારીથી પીડિત જયકિશોરસિંહ મેઘાતના જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજી હતી। આ કાર્યક્રમમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને જય મેઘાતની જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। હજીરાની 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને અંતિમ શ્વાસ સુધીની કેદ। આજીવન કેદની સજા સાંભળતા આરોપી સુજીત મુનીલાલ સાકેતે જજ પર ચપ્પલ ફેંક્યું। સરસાણા એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલમાં મુખ્યમંત્રી હાજરીયા 12% જીએસટી ઘટાડીના 5% રાખવા કેન્દ્રને પત્ર લખાશે। ભાટીના ઓવરબ્રિજ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત, અકસ્માત બાદ ચાલક ટ્રક ઓવરબ્રિજ પર મૂકી નાસી છૂટ્યો હતો। પુણા સારોલી રોડની આરઆરટીએમ માર્કેટના વેપારીઓ દ્વારા સરકારની સદબુદ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યું। અને નાનપુરાના ખંડેરાવપુરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીના વિડીયો વાયરલ, ફૈયાઝ રંગુનીના જન્મદિન નિમિત્તે ફટાકડા ફોડી જાહેરમાં કેક કાપવામાં આવી। આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે। નમસ્કાર।